નર્મદા જિલ્લામાં ડિગ્રી ધારી બેરોજગાર શિક્ષકો નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિક્યુરિટી જેવા કામો કરવાની મજબૂર બન્યા. આ છે નર્મદા. નાનકડા ખોબા જેવડા ગામ આમલેથામાં એમએ બીએડ થયેલા યુવાન બકુલભાઈ રોહિત. નાનપણથી જ એમનું સ્વપ્ન શિક્ષક બનવાનું હતું. એ માટે એમણે ખૂબ મહેનત કરીને એમએ બીએડનું શિક્ષણ મેળવી સ્નાતક, અનુસ્નાતક અને બીએડની ડિગ્રી મેળવી ડિગ્રીનો ટુકડો લઈને નોકરી માટે દરદર ભટક્યા, પણ ક્યાંય નોકરી ન મળતા એમણે ટેલરિંગનું કામ શીખીને દરજી કામ શરૂ કર્યું અને લેડીઝ ટેલરનો ધંધો શરૂ કરીને આજે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું કે આજે હું શિક્ષક હોવો જોઈતો હતો, તેની જગ્યા હું ટેલર બની ગયો. કોલેજ શિક્ષણ ભણતા ભણતા કોઈ કંપનીમાં રાત્રિ નોમ કરીને ખેતરમાં પાણી વારીને કામ કરીને મહેનત કરીને ડિગ્રી મેળવી, પણ એ ડિગ્રી મારા માટે કોઈ કામની નથી રહી. આજે ડિગ્રી મેળવ્યાને 12 વર્ષ થયા, પણ મને નોકરી ના મળી. મને કહેતા દુઃખ થાય છે કે મારી પાસે પડેલું જ્ઞાન હું બાળકોને આપી શકતો નથી. નોકરી માટે ટાટની પરીક્ષા પાસ ફરજિયાત કરી છે, પણ એમાં ભાષાના શિક્ષકોને ગણિત વિજ્ઞાનના સવાલો પૂછે છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ભાષાના પ્રશ્નો પૂછે છે, જેને કારણે નપાસ થાય તો નોકરી નથી મળતી. ત્યારે સરકાર ટાટના નિયમો હળવા કરે એવી અમારી માંગ છે. આ છે કુમસ ગામના આદિવાસી શિક્ષિત યુવાન દિનેશભાઈ વસાવા, જેમણે બીએડની ડિગ્રી મેળવી છે, પણ નોકરી ન મળતા આજે ખેત મજૂરીનું કામ કરે છે. પિતાનું મૃત્યુ થતાં માતાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો. આજે 10 વર્ષથી નોકરી માટે દર ભટક્યો, પણ ક્યાંય જોબ ના મળે. નાની એક કંપનીમાં 5000ની જોબ મળેલી, પણ કોરોનામાં છૂટા કરી દેતા આ જોબ પણ જતી રહી. આજે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. સરકારને અમારી વિનંતી છે, અમને કાં તો નોકરી અપાવો, કાં તો કોઈ વળતર આપો, જેથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. આ છે રાજપીપળાના નરેન્દ્રભાઈ રોહિત, કે જેઓ એમ એ બીએડની ઉચ્ચ શિક્ષણની ડિગ્રી મેળવ્યા છતાં કોઈ નોકરી ન મળતા પેટ્રોલ પંપ ગેસ સેન્ટર પર સિક્યુરિટી કર્મચારીની નોકરી મજબૂરીથી કરી રહ્યા છે. મા બાપે લાખોના ખર્ચો કર્યા છતાં પણ ડિગ્રી લઈને ભણ્યા, પણ નોકરી ના મળે તો આ શિક્ષણ અને ડિગ્રીનો શું મતલબ? આજે નર્મદા જિલ્લામાં આવા અસંખ્ય બેરોજગાર શિક્ષિતો છે, જેને મની પાસે ડિગ્રી તો પણ નોકરી નથી. ડિગ્રીનો ટુકડો આ યુવાનો માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયો. ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોનના સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ નર્મદા જિલ્લાનો સર્વે કર્યો, જેમાં સુશિક્ષિત બેકારોની સંખ્યા 1000થી વધુ છે. તેમણે ગુજરાતમાં આવતા લાખો શિક્ષિત બેરોજગારોની સમસ્યા માટે સવાલ ઉઠાવ્યા છે અને તેમના માટે સરકાર કંઈક પ્રયત્ન કરે એવી માંગ કરી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. મેં સંસ્કૃત વિષય સાથે એમ એ બીએડનો અભ્યાસ કરેલો છે અને 2007ની અંદર આ શિક્ષણ મેળવેલું છે. 2007થી માંડીને આજે 2021 થયું છે ત્યાં સુધી શિક્ષણને અનુરૂપ ઘણા પ્રયત્નો કર્યા નોકરી મેળવવા માટેના, પણ નોકરી મળી શકી નથી. ત્યારબાદ 10-11ની સાલની અંદર ટેટ અને ટાટની પરીક્ષાઓ આપવામાં આવી. એ ટાટને ટેટની પરીક્ષાઓને અનુલક્ષીને મહેનત કરવા છતાં પણ જે વિષયને અનુરૂપ જે પ્રશ્નો કે પ્રશ્નોત્તરી હોવી જોઈએ તે પ્રમાણે હોતી નથી, અને જેના કારણે અમે ટેટ કે ટાટ એવી પરીક્ષાઓને પાસ ન કરી શકવાને કારણે અન્ય બીજી શાખાઓની અંદર ગુજરાન ચલાવવા માટે નોકરીઓ કરવી પડે. અને આવી ઉચ્ચ કક્ષાની નોકરી ડિગ્રી મેળવ્યા છતાં અને ઘણા ખર્ચાઓ કરીને મહેનત કામ ખેતી કામ કરીને પણ રૂપિયા ખર્ચીને આવી મોટી ડિગ્રીઓ મેળવી છતાં પણ જો શિક્ષણને અનુરૂપ સામાન્ય નોકરી કે એવી ના મળી શકતી હોય તો પછી એ શિક્ષણ અને ડિગ્રીઓનું શું મહત્વ? હું રોહિત નરેન્દ્ર સિક્યુરિટીની જોબ હાલમાં કરું છું. ટેટ ટાટ ભલે પરીક્ષા લેતી હોય સરકાર, પણ જો હળવું કરે તો અમે પણ એમાં પાસ થવા માટે મહેનત કરી શકીએ અને અમને નોકરીની તક મળે. આજે મેં 2009-10માં બીએડ પૂરું કરેલું છે, ત્યારની અત્યાર સુધી મારી પાસે કોઈ જ નોકરી નથી. મેં દર નર્મદા જિલ્લા, મારે તો પરિવાર હવે સ્થાનિક જોબ મળે તો જ મારાથી જોબ થઈ શકે એવું છે, કેમ કે જિલ્લા બહાર મારાથી જવાયના મારા ફાધર નથી, મારા મિસિસ છે, એક બેબી છે નાના, એટલે મારે તો ઘરે રહીને જ જોબ કરવી પડે. તો જોબ લોકેશન નર્મદા જિલ્લામાં તો મેં બધે તપાસ કરી, તેમ છતાં કોઈ જોબ મળી નહીં. આમ તેમ એકાદ 6-7 મહિના કંઈ કોન્ટ્રાક્ટમાં મળી જાય 6-7 હજાર રૂપિયાવાળી જોબ તે કરી, પણ તે હો કોરોના મહામારીમાં તે જોબ જતી રહી હાથમાંથી.